હેલો સ્વાગત કરું છું ફરી એકવાર તમામ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર કે જ્યાં તમને મળશે દરરોજ આવનારી નવી નવી સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીઓને લગતી અપડેટ અને એ પણ બિલકુલ ફ્રીમાં વિડીયોમાં આગળ વાત કરીને પહેલા તમામ મિત્રો માટે ત્રણ સરસ મજાની અપડેટ છે પહેલી અપડેટ છે ટેલિગ્રામ ચેનલ માટે તો જે પણ મિત્રોના મોબાઈલમાં ટેલિગ્રામ એપ્લિકેશન છે અને દોસ્તો જો તમે એનો યુઝ કરો છો તો તમે ફટાફટ ટેલિગ્રામ ચેનલ છે આપણી જેનું નામ છે ગુજરાત ગવર્મેન્ટ જોબ તમે જાતે સર્ચ કરી શકો છો અથવા તો લિંક વિડીયોની નીચે મળશે એના પર ક્લિક કરીને પણ ફ્રીમાં જોઈન થઈ શકો છો બીજી મહત્વની અપડેટ છે કોમ્પ્યુટરના કોર્સને લઈને કોમ્પ્યુટરના બે કોર્સ છે બિલકુલ ફ્રી છે દોસ્તો એનો લાભ તમે લઈ શકો છો તો પ્લીઝ વિઝિટ કરો વિડીયોની નીચે લિંક આપેલી છે ને દોસ્તો હા આ કોર્સ કર્યા પછી તમને બે સર્ટિફિકેટ મળશે જેનો ઉપયોગ કરી ઘરે બેઠા ઘણું બધું તમે કમાવી શકો છો ત્રીસેક હજાર સુધીની કમાણી કરી શકો છો તો ફટાફટ ફ્રીમાં રહે કરો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂરથી પહોંચાડો હવે દોસ્તો આજની વિડીયોમાં સુરત મહાનગરપાલિકાની અંદર ભરતી અંગેની જે જાહેરાત આવી છે એના વિશે વાત કરીશું અને ખાસ ધ્યાન રાખો સુરત મહાનગરપાલિકા એટલે કે એસ એમસી અને અંદર ભરતી અંગેની જે જાહેરાત આવી છે તે લગભગ સાત થી આઠ અલગ અલગ પોસ્ટ માટે આવી છે તો દરેક માહિતી હું તમને સમજાવીશ પરંતુ વિડીયો થોડો લોંગ બની જશે તો દોસ્તો આશા રાખો છો કે તમે બધા જ વિડિયો અંત સુધી જોશો વિડીયો ગમે તો લાઈક કરીને પણ જણાવશો આગળ વાત કરીએ જાહેરાત ક્રમાંક પી આર ઓ એકસો આઠ સત્યાવીસ પાંચ બે હજાર બાવીસથી સુરત મહાનગરપાલિકાની નીચે દર્શાવેલ કેડરોની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે એટલે કે લિસ્ટ બનાવવાના હેતુસર ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો એ બે જૂન બે હજાર બાવીસ સમય રેશે સવારે સાડા દસ કલાકથી સોળ જૂન બે હજાર બાવીસ સમય રહેશે રાત્રિના અગિયાર કલાક દરમિયાન સુરત મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ સુરત મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ ઇન દોસ્તો એના પર જઈને ઓનલાઈન અરજી કરવાની છે ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ છે તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું છે તો દોસ્તો કાળજીપૂર્વક શું અભ્યાસ કરવાનો છે લાયકાત શું રહેશે પગાર ધોરણ શું હશે વયમર્યાદા શું રહેશે એ બધી જ માહિતી હવે હું તમને વિડીયોમાં પ્રોવાઈડ કરીશ તો વિડીયો અંત સુધી જોવા વિન સૌથી પહેલી ભરતી છે મેડિકલ એનો કોડ નંબર છે એક વેકેન્સી છે એ પણ ઓપન કેટેગરી માટે એના પછી દોસ્તો નાયબ આરોગ્ય અધિકારી જેનો કોડ નંબર છે 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 હવે દોસ્તો આ જે ભરતી તેમાં ટોટલ બે વેકેન્સી વેકેન્સી એક ઓપન માટે એક વેકેન્સી ઇડબ્લ્યુએસ કેટેગરી માટે અને એ બંને પુરુષો માટે ભરતી છે એકસો ઓગણસાહિઠ નંબરનો જે કોડ છે નાયબ આરોગ્ય અધિકારી સર્વેલન્સની આ જે ભરતી છે દોસ્તો એમાં એક વેકેન્સી છે અને આ જે એક વેકેન્સી છે ફક્ત પુરુષ કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે તેની ઓપન કેટેગરી માટે આ ભરતી છે એના પછી ચોથી ભરતી છે નાયબ આરોગ્ય અધિકારી પબ્લિક હેલ્થ ઇન્ટેલિજન્સ આ પોસ્ટ માટે એક વેકેન્સી છે જેનો કોડ નંબર છે વન સેવન ઝીરો એટલે કે એકસો સિત્તેર એ પણ પુરુષ માટે ઓપન કેટેગરી માટે ભરતી છે નંબરની ભરતી છે નાયબ આરોગ્ય અધિકારી હવે દોસ્તો નાયબ આરોગ્ય અધિકારીની આ જે ભરતી આવી છે ડિઝાસ્ટર માટે નંબરનો જાહેરાત છે એક વેકેન્સી પુરુષો માટે છે ઓપન કેટેગરી માટે એના પછી છઠ્ઠા નંબરની પોસ્ટ જુનિયર મેડિકલ ઓફિસરની તો જુનિયર મેડિકલ ઓફિસર માટે દોસ્તો હું તમને કહી દઉં એકસો સત્તાવન નંબરનો જાહેરાત એકસો સત્તાવન નંબરનો કોડ નંબર છે એના માટે ચાર વેકેન્સી છે અને ચાર સુપર સ્પેશિયાલિસ્ટ વોર્ડ માટે છે એક વેકેન્સી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ પુરુષ માટે બે વેકેન્સી ઓપન પુરુષો માટે અને એક વેકેન્સી ઓપન મહિલાઓ માટે એકસો એકસઠ મેડિકલ ઓફિસર ડીએમઆરઆઈ બે વેકેન્સી છે બંને ઓપન પુરુષો માટે છે એના પછીની આઠમા નંબરની પોસ્ટ જુનિયર મેડિકલ ઓફિસરની જનરલ સર્જરી માટે બે વેકેન્સી એ પણ ઓપન પુરુષો માટે એના પછી નવમાં નંબરની પોસ્ટ જુનિયર મેડિકલ ઓફિસર જનરલ મેડિસિન એકસો છાસઠ નંબરનો કોડ નંબર છે બે વેકેન્સી એ પણ પુરુષો અને ઓપન માટે એના પછી દોસ્તો દસમા નંબરની પોસ્ટ છે સિનિયર સાયન્ટિફિક આ જે પોસ્ટ છે છે નંબરનો અહીંયા કોડ નંબર લખેલો દોસ્તો ખાસ ધ્યાન રાખો વેકેન્સી છે એક વેકેન્સી દોસ્તો અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવારો માટે એના પછી બે વેકેન્સી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના પુરુષો માટે એના પછી બે વેકેન્સી ઓપન પુરુષો માટે અને એક વેકેન્સી ઓપન મહિલાઓ માટે એના પછી દોસ્તો પાંચસો પંચાવન નંબરનો જે કોડ નંબર છે ડ્રાફ્ટમેન માટે તો ડ્રાફ્ટ માટેની આજે ભરતી છે ટોટલ સેવન્ટીન વેકેન્સી છે સત્તર વેકેન્સી છે અને કેટેગરી વાઇઝ એને ડિવાઈડ પણ કરી છે એકવાર તમે દોસ્તો જાતે છે એકવાર જઈને ચેક કરી લેજો કેમકે અહીંયા ઘણી બધી વેકેન્સીઓ છે એના પછી આઠસો ચોત્રીસ નંબરનો જે કોડ કોડ છે છે આ માટે જુનિયર જુનિયર ભરતી તો કેમિસ્ટ માટે ચુમ્માળીસ વેકેન્સીઓ છે અને દરેક કેટેગરી માટે જેવી રીતે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ બિન અનામત તેમજ ઈડબલ્યુએસ આ તમામ કેટેગરી માટે પુરુષ અને મહિલા દરેક માટે અહીંયા વેકેન્સીઓ છે તો ઉપરોક્ત ક્રમ નંબર દર્શાવેલ કુલ જગ્યાઓ પૈકી એક જગ્યા તથા ક્રમ નંબર બાર ની દર્શાવેલ કુલ જગ્યાઓ પૈકી બે જગ્યાઓ દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો છે તેમના માટે અનામત છે તો દોસ્તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ થઈ ભરતી વિશે બેઝિક માહિતી હવે દોસ્તો જરૂરી સૂચનાઓ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન એના વિશે વાત કરી લઈએ તો ઉપરો કેડરો પૈકી ક્રમ નંબર એક માટે ખડી સમિતિ તેમજ ક્રમ નંબર બે થી બાર માટે એપોઇન્ટમેન્ટ ઓથોરિટીને યોગ્ય જણાય તેવા માપદંડના આધારે આખરી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવી જશે જેના દ્વારા જે તે જગ્યાની બેઝિક લાયકાત અને અથવા અનુભવ ધ્યાનમાં લઈ રિટર્ન ટેસ્ટ પ્રેક્ટિકલ ટેસ્ટ મૌખિક ઇન્ટરવ્યુ લેવા અંગેના માપદંડ નક્કી કરાશે જેની દરેક ઉમેદવારો છે એ દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે આ જાહેરાત કોઈપણ કારણસર પૂરેપૂરી અથવા કોઈ કેડર માટેની અરજી રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનો સુરત મહાનગરપાલિકાની એપોઇન્ટમેન્ટ ઓથોરિટીને સંપૂર્ણ હક અને અધિકાર રહેશે ત્રીજી અપડેટ કે ઉપરોક્ત જગ્યા માટેના ઉમેદવારોએ નિયત કરવામાં આવે તે પરીક્ષા માટે જે જગ્યા સૂચવવામાં આવે તે જગ્યા સ્વ ખર્ચે પહોંચવા છે અને દોસ્તો એ પણ પરીક્ષા માટે એના પછી દોસ્તો ચોથા નંબરની મહત્વની અપડેટ છે કે આ જાહેરાત માટે જરૂર પડેથી ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેની તારીખ તથા જરૂરી સૂચનાઓ જે તે સમયે વર્તમાનપત્રો અથવા સુરત મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઈટ છે એના ઉપર મૂકવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ લાતી વળગતી નોંધશે લેવાની છે આ ઉપરાંત ક્રમ નંબર એકથી નવમાં અરજી કરનાર ઉમેદવારોએ સી પ્લસ તેમજ ક્રમ નંબર દસથી બાર માટે અરજી કરનાર ઉમેદવારોએ સી પરીક્ષા માસિક સાધારણ સભા ઠરાવ નંબર બસો સડસઠથી નિયત કર્યા મુજબની સરકારશ્રી દ્વારા વખતો વખત જાહેર કરવામાં આવેલ સંસ્થા મારફત તેઓની નિમણૂક હતી એક વર્ષમાં પાસ કરવાની રહેશે આગળ વાત કરીશું દોસ્તો અહીંયા ઘણી બધી અમુક માહિતી આપી છે હવે દોસ્તો એમાં મહિલાઓ માટે શું અનામત છે એ સમજી લઈએ તો જાહેરાતમાં દર્શાવેલ જે તે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે તેત્રીસ ટકા જગ્યા અનામત હોય તો મહિલા ઉમેદવારો અનામત જગ્યાઓ સિવાય બાકી રહેલી જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તેમ ગણવાનું નથી આ જગ્યા ઉપર પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની પસંદગી ધોરણે કરવામાં આવશે દાખલા તરીકે કુલ દસ જગ્યા મહિલા ઉમેદવારો માટે અનામત છે પરંતુ બાકી સાત જગ્યા મહિલા તેમજ પુરુષ ઉમેદવારોથી મેરિટના ધોરણે ભરવામાં આવશે મહિલાઓના અનામત જગ્યા માટે લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા સંબંધિત કેટેગરી બિન અનામત એટલે કે જનરલ એસસી એસટી ઈડબ્લ્યુ એસ અને દોસ્તો એસએબીસી પુરુષ ઉમેદવારોથી ભરવામાં આવશે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા સમયે જરૂર જણાય તો ડોક્યુમેન્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે પ્રેક્ટિકલ લેખિત પરીક્ષા લેવામાં આવે ત્યારબાદ અગર તો કોઈ પણ તબક્કે સુરત મહાનગરપાલિકા દ્વારા માંગણી કરવામાં આવે તો તમારે જમા કરાવવાના છે હવે દોસ્તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે એ જોઈ લઈએ તો સૌથી પહેલા ઉમર પુરાવા માટે જન્મનો દાખલો અચ્છા તો શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અપાયેલ પ્રમાણપત્ર આમાંથી કોઈપણ એક શૈક્ષણિક લાયકાત માટે માર્કશીટ પ્રમાણપત્ર ડિગ્રી સર્ટી એટેમ સર્ટી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ એના પછી ત્રીજું ડોક્યુમેન્ટ કે અનામત જાતિના જે ઉમેદવારો છે એમનું સર્ટિફિકેટ એના પછી ચોથી અપડેટ ઉમેદવારો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના હોય તો ઉન્નત વર્ગમાં સમાવિષ્ટ ન હોવા અંગેનું સર્ટિફિકેટ આર્થિક રીતે નબળા વર્ગનું સર્ટિફિકેટ જે જગ્યા માટે ઉમેદવારી નોંધાવે હોય જગ્યા માટે અનુભવ માંગેલો હોય તો દોસ્તો એ અનુભવનું તમારે સર્ટિફિકેટ ઉમેદવાર સુરત મહાનગરપાલિકાનો કર્મચારી હોય અને નોકરીમાં દાખલ થયા પછી વધુ અભ્યાસ કરી જે કોઈ પરીક્ષા પાસ કરી હોય તો તે પરવાનગી હુકમની નકલ એવી જ રીતે દોસ્તો પરવાનગીઆઈસી કાર્ડ પાન નંબર આધાર કાર્ડ નકલ એવી રીતે તમે અહીંયા જે ડોક્યુમેન્ટ માંગેલા છે એ તમારે જમા કરાવવાના રહેશે તો આ છે દોસ્તો ભરતી વિશે બેઝિક માહિતી અહીંયા દિવ્યાંગ ઉમેદવારો માટે અહીંયા ઘણી બધી માહિતી લખેલી છે એકવાર જોઈ લેજો ડ્રાફ્ટમેન માટે એક વેકેન્સી જુનિયર કેમિસ્ટ માટે બે વેકેન્સી તો ડ્રાફ્ટમેનની અંદર એલવી વિકલાંગતાનો પ્રકાર છે જ્યારે જુનિયર બે વેકેન્સી છે એમાં એચ અથવા તો એ ઓએલ બી એલ ડી દોસ્તો હવે આપણે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને પગાર ધોરણની વાત કરીએ એક એક કરીને દરેક પોસ્ટની શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તેમજ પગાર ધોરણની વાત કરીશું સૌથી પહેલા મેડિકલ સુપ્રિન્ડેન્ટ આવ્યું તો દોસ્તો આ પોસ્ટ માટે વયમર્યાદા પિસ્તાલીસ વર્ષથી પંચાવન વર્ષની વચ્ચે રહેશે સેલરીની વાત કરીએ તો રૂપિયા અઢાર ચારસો થી બાવીસ ચારસો પે બેન્ડ રહેશે સાડત્રીસ ચારસો થી સડસઠ હજાર ગ્રેડ પે દસ હજાર પે મેટ્રિક્સ એક લાખ ચુમ્માલીસ હજાર બસો થી બે લાખ અઢાર હજાર બસો હવે દોસ્તો આ પોસ્ટ માટે દસ વર્ષનો એક્સપિરિયન્સ છે તે જરૂરી છે અને દોસ્તો શુડ પોસેસ રેકોનાઇઝ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ ક્વોલિફિકેશન ધરાવતા હોવા જોઈએ નાયબ આરોગ્ય અધિકારી માટે એમ બીબીએસ ડીપીએલ માનવ યુનિવર્સિટીની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ એજ લિમિટેશન પાંત્રીસ વર્ષ સુધીની સેલેરી વાત કરીએ તો રૂપિયા સુધી ચોપનસો અને પે મેટ્રિક્સ રહેશે છપ્પનસો થી એક લાખ સિત્યોતેર હજાર પાંચસો પ્રમાણે તો આ રીતથી દોસ્તો સ્ટ્રકચર છે એના પછી નાયબ આરોગ્ય અધિકારી સર્વેલન્સની ભરતી માટે એમબીબીએસ ડીપીએચની માન્ય યુનિવર્સિટીની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ પાંત્રીસ વર્ષથી વધારે એજ ના હોવી જોઈએ સેલરી સ્ટ્રક્સ પંદર છસો થી ઓગણ ચાલીસો સુધીનું હોવી જોઈએ ગ્રેડ પે ચોપનસો સુધીની હોય તો ચાલે અને પે મેટ્રિક છપ્પનસો થી એક સિત્યોતેર પાંચસો સુધીનું હોવું જોઈએ એના પછી નાયબ આરોગ્ય અધિકારી પબ્લિક હેલ્થ ઇન્ટેલિજન્સની ભરતી વિશે વાત કરીએ તો આ પોસ્ટ માટે પણ એમબીબીએસ બીબીએસ ડીપીએચની માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને પાંચ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ એજ લિમિટેશન પાંત્રીસ વર્ષ સુધીની રહેશે વય મર્યાદાની પાંત્રીસ વર્ષ સુધીની ઉમેદવારી રહેશે અને પગાર ધોરણની વાત કરીએ તો આઠ હજાર પાંચસોથી ચૌદ હજાર સુધીની સેલેરી રહેશે પે બેન્ડ પંદર છસોથી ઓગણચાલીસ સો સુધીનો ગ્રેડ પેની વાત કરીએ તો ચોપનસો સુધી પે મેટ્રિક્સ રહેશે છપ્પનસોથી એક લાખ સિત્યોતેર હજાર પાંચ પાંચસો સુધીની રહેશે નાયબ આરોગ્ય અધિકારીની વાત કરીએ દોસ્તો તો એમબીબીએસ ડીપીએચની માન્યુ યુનિવર્સિટીની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને પાંચ વર્ષનો દોસ્તો જે અનુભવ છે એ ધરાવતા હોવા જોઈએ એજ લિમિટેશન પાંત્રીસ વર્ષ સુધીની રહેશે આ ઉપરાંત અહીંયા ગ્રેડ પે છે તે ચોપ્પનસો રહેશે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સેલેરી સ્ટ્રક્ચરમાં છપ્પનસોથી એક સિત્તોતેર પાંચસો સુધીનું સ્ટ્રક્ચર રહેશે આગળ વાત કરીશું દોસ્તો જુનિયર મેડિકલ ઓફિસર તો એમડી અથવા એમએસ અથવા એમબીબીએસ અથવા ત્રણ વર્ષનો કાર્ડિયોલોજીસ્ટનો અનુભવ હોવો જોઈએ પાંત્રીસ વર્ષથી વધારે એજ હોવી જોઈએ નહીં રૂપિયા આઠ હજારથી તેર પાંચસો પ્રમાણે પે બેન્ડ પંદર છસોથી આ ઉપરાંત ઓગણચાલીસ સો સુધીનો રહેશે દોસ્તો એ ગ્રેડ પેશે દોસ્તો એ રહેશે ચોપનસોનો પે મેટ્રિક રહેશે છપ્પનસોથી એક સિત્યોતેર પાંચસો સુધીનો એના પછી દોસ્તો જુનિયર મેડિકલ ઓફિસર માટે એમબીબીએસ અથવા તો ડીએમઆઈની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ પાંત્રીસથી વધારે એજ હોવું જોઈએ નહીં આ ઉપરાંત દોસ્તો આઠ હજારથી તેર પાંચસો પ્રમાણે સેલરી પે બેન્ડ પંદર છસોચાલીસો સુધીનો આ ઉપરાંત ઇન્ક્રીમેન્ટ પણ મળવા જુનિયર મેડિકલ ઓફિસરમાં દરેક પ્રકારની શૈક્ષણિક લાયકાત અહીંયા તમે જોઈ શકો છો દરેકના એજ લિમિટેશન પાંત્રીસ વર્ષ સુધીની જ છે પરંતુ દરેકના પગાર ધોરણ અલગ અલગ છે જુનિયર મેડિકલ ઓફિસર જનરલ મેડિસિન માટે એમડી હોવું જોઈએ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે વિજ્ઞાન શાખાની કોઈ પણ યુનિવર્સિટીની અનુસ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ જેમાં તાલીમ ભથ્થું અલગ અલગ છે પ્રથમ વર્ષ માટે દસ બીજા વર્ષ માટે અગિયાર ત્રીજા વર્ષ માટે બાર હજાર રૂપિયા છે ડ્રાફ્ટમેન માટે સરકાર માન્ય સંસ્થામાંથી આઈટીઆઈ ડ્રાફ્ટમેન સિવિલ અથવા ડિપ્લોમા આર્કિટેક્ચર હોવા જોઈએ આ ઉપરાંત માન્ય સંસ્થામાંથી ઓટોકેડની તાલીમ સફળતાપૂર્વક પસાર કર્યા બાદ તે અંગેની કામગીરીનો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ જીઆઈએસ જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમની કામગીરીની જાણકારી ધરાવનારને પ્રથમ પસંદગી કરવામાં આવશે તેત્રીસથી વધારે તમારી એજ હોવી જોઈએ નહીં તાલીમ ભથ્થામાં પ્રથમ વર્ષ માટે નવ હજાર પાંચસો બીજા વર્ષમાં દસ હજાર પાંચસો ત્રીજા વર્ષમાં અગિયાર હજાર પાંચસો રહેશે તો આ દોસ્તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એના પછી લાસ્ટમાં જુનિયર કેમિસ્ટની ભરતી જુનિયર કેમિસ્ટ માટે માન્ય વિદ્યાપીઠના કેમેસ્ટ્રી વિષય સાથેના વિજ્ઞાન